नमस्ते बाळ मित्रों, केम छो बधा। चलो आजे आपणे धोरण 4 कुहु स्वाध्यायन पोथीमां पाठ 7 नुं स्वाध्यायन कार्य करीशुं। पाठ 7 खोटो जादू खोटो बावो। चलो अहीं जोईशुं बेटा आपणे के आ चित्र, अहीं तमने एक चित्र आप्युं छे, जुओ बेटा सरस मजानुं तमे जोई शको छो। चलो हवे आ चित्र कई जग्यानुं बनेलुं छे, आ चित्र कई जग्यानुं हशे तो आ चित्र घरनी बहार खेतरनुं छे। त्यारबाद पतंगियुं उड़ीने क्यां जतुं हशे तो पतंगियुं उड़ीने आकाशमां उड़ी जतुं हशे। त्यारबाद चित्रमांनी लाल फ्रॉकवाळी छोकरी शुं करती हशे तो चित्रमांनी लाल फ्रॉकवाळी छोकरी नाना छोकराओने रमत रमाडी रही छे। ત્યારબાદ આગળ જોઈશું બેટા, ફુવારામાંથી બહાર ઉડતું પાણી તમારા પર પડે તો થોડા થોડા ભીંજાઈ જવાય। ચિત્રમાંથી કેટલા બાળકો છે તો ચિત્રમાં તમે જોઈ શકો છો બાળકો, અહીં જુઓ તમે 5 બાળકો છે, 1, 2, 3, 4 અને 5। તો અહીં લખ્યું છે 5 બાળકો છે, તેમના નામ તમે કોઈ પણ લખી શકો છો। મેં અહીં લખ્યા છે ચિન્ટુ, મીના, સુરેશ, રિયા અને મોન્ટુ હશે। ત્યારબાદ આગળ જોઈશું બેટા, પ્રશ્ન 2 કવિતાના આધારે નીચેના વાક્યો સુધારો। પહેલું છે કે બાએ ચીપિયો ખખડાવ્યો, તો બાએ નહીં પરંતુ બચ્ચુએ ચીપિયો ખખડાવ્યો। ત્યારબાદ બચ્ચુ રસોઈ કરવા બેઠો હતો, બચ્ચુ નહીં પણ બા રસોઈ કરવા બેઠી હતી। નિરંજન ભિક્ષા માંગવા આવ્યો હતો, નિરંજન નહીં પરંતુ ખાખી બાવો ભિક્ષા માંગવા આવ્યો હતો। બાવાજીએ ભિક્ષામાં મીઠાઈ માવા માંગ્યા, તો બાવાજીએ ભિક્ષામાં મીઠાઈ માવા નહીં પરંતુ સાદું ભોજન ખીચડી અને આટો માંગ્યા। ત્યારબાદ આગળ જોઈશું બેટા કે બા બચ્ચું આજીજી કરવા લાગ્યો, તો બચ્ચું નહીં પરંતુ બા આજીજી કરવા લાગી। ત્યારબાદ આગળ જોઈશું બેટા કે પ્રશ્ન 3 પાઠ્યપુસ્તકના પાના નંબર 122 પરની કવિતા બમ્બમ ભોલાનું પઠન કરો અને તેમાં આવતા શબ્દો નીચેના શબ્દ ચોરસમાંથી શોધી તેના ફરતે ગોળ કરો અને કોઈ પણ 5 લખો। તો જો અહીં તમને એક ચોરસ ખાનું આપ્યું છે, એની અંદર મેં શબ્દો શોધીને ગોળ કર્યા છે। સૌ પ્રથમ ભિક્ષા, તો આ રહ્યું ભિક્ષા, આટો તો આટો, ભભૂત તો ભભૂત, સરપાવો સરપાવો, ચીપિયો તો ચીપિયો, બરોબર। ચાલો હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ લખો। બચ્ચુની જેમ તેમ જેમ તમે ભિક્ષા માંગવા જશો તો શું માંગશો? તો બચ્ચુની જેમ હું ભિક્ષા માંગવા જઈશ તો કપડા અને પૈસા માંગીશ। ભિક્ષામાં જે માંગશો તે કોઈ નહીં આપે તો તમે શું કરશો? તો ભિક્ષામાં જે માંગીશ તે કોઈ નહીં આપે તો કોઈ મહેનતનું કામ કરીશ ને પૈસા મેળવીશ। આગળ જોઈશું બેટા, તમારે બચ્ચુની જેમ બાવા બનવું હોય તો શું શું કરશો? મારે બચ્ચુની જેમ બાવાજી બનવું હોય તો હું પણ સાધુ બાવાનો વેશ ધારણ કરીશ। આગળ ભિક્ષા માંગવા જશો ત્યારે તમે શું બોલશો? ભિક્ષામ દેહી મૈયા, ભિક્ષામ દેહી મૈયા, એવું બોલીશ। તમે ઘરે એકલા છો અને કોઈ ભિક્ષા માંગવા આવે તો તમે તેને શું આપશો? કોઈ ભિક્ષા માંગવા આવે તો હું તેને અનાજ આપીશ। ચાલો આગળ જોઈશું બેટા, તમે જાદુ કરશો તો અંશુલના ખિસ્સામાંથી શું નીકળશે? અમે જાદુ કરશું તો અંશુલના ખિસ્સામાંથી લીંબુ નીકળશે। અંશુલ અને તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ શું હશે? અંશુલ અને તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ નરોત્તમ વાણંદ હશે। તમે જાદુગર બનો તો
जादू करती वक्त कयो मंत्र बोलशो? तो आबरा का डाबरा, हाकुस फाकुस गिलगिलियो, 1 2 3 ढिश, एवो मंत्र बोलीस। चल आगर प्रश्न 5, दरेक वाक्य में नीचे आपेला बन्ने शब्द आवे तेवो वाक्य बनावो। डाकण अने लींबु, तो जादूगरणी डाकणे खिस्सा माथी लींबु काढ्यो। रबर चावी, तारू रबर अने गाड़ी नी चावी मारी पासे छे। आगर जोईशु बेटा, जामफळ अने बंगड़ी, तो जादूगरणीए जामफळ अने बंगड़ी जादू थी लावी दीधा। दुपट्टो चूनानो भूको, तो दुपट्टा ऊपर चूनानो भूको लागे लगावेलो छे। त्यारबाद चप्पू जादूगर, जादूगर पासे एक चप्पू हतू। आगर जोईशु बेटा प्रश्न 6, नीचेनी वस्तुओ कई जादूनी क्रिया साथे जोड़ायेली छे ते क्रियानुं नाम शब्द सामे लखो। पहलू छे इलेस्टिक, तो कई क्रिया साथे जोड़ायेली छे? आव आव जा जा। जींडवू कापो डाकण। त्रीजू जामफळ, आव आव जा जा। चप्पू कापो डाकण। बंगड़ी आव आव जा जा। सफेद दुपट्टो आव आव जा जा। रबर आव आव जा जा। लींबु कापो डाकण। हळदर कंकु पगला। चूनानो भूक्को कंकु पगला। चाल बेटा हवे आपणे आगळ જોઈશું। પ્રશ્ન નંબર 7, વાર્તાના આધારે વિધાન સાચા હોય તો વિદ્યા અને ખોટા હોય તો જાદુ લખો। પહેલું, મનસ્વી અને નરેન્દ્ર ચમત્કારિક શક્તિવાળા હતા, વિધાન ખોટું છે એટલે જાદુ આવશે। લીંબુમાં ઇન્જેક્શન મારીને કશુંક નાખ્યું હશે, વિધાન સાચું છે એટલે વિદ્યા। તૃપ્તિએ પગના તળિયે હળદરનો લેપ કર્યો, વિધાન સાચું છે એટલે વિદ્યા। જ્યોત્સના પેન્સિલ ઘરે ભૂલી ગઈ હતી, વિધાન ખોટું છે એટલે જાદુ। જામફળ ટેબલની ધાર સુધી ખસ્યું, વિધાન સાચું છે એટલે વિદ્યા। ત્યારબાદ આગળ જોઈશ બેટા પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ શબ્દમાં જરૂરી ફેરફાર કરો અને લખો। જો અહીં ક્રમ ક્રિયા અગાઉ અત્યારે હવે પછી, ઉદાહરણ છે ખાવું, ખાધું, ખાઉં છું, ખાઈશ, એવી જ રીતે રમેલો આપી છે, તો અહીં લખીશું રમવું, રમું છું, રમીશ, હસવું, હસેલો, હસું છું, હસીશ, નમવું, નમેલો, નમું છું, નમીશ, તરવું, તરેલો, તરું છું, તરીશ, લખવું, લખેલો, લખું છું અને લખીશ। ચાલો બેટા આગળ જોઈશું। પ્રશ્ન 9, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉચિત ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરી કરો। પહેલું છે ખાલી જગ્યા, તો એમાં આવશે આવતીકાલે અમે રમકડા ખરીદવા જઈશું। ગઈકાલે કાજલના કાકાના લગ્ન હતા, હોવનું હતા। ગઈકાલે બધા બાળકો બગીચામાં હતા, હોવનું હતા। આવતીકાલે બધા વિદ્યાર્થીઓ પ્રવાસમાં જશે, જવું એનું જશે। ગઈકાલે જય અને જયા ઝડપવા નહીં પરંતુ ઝડપાયા હતા, હોવનું હતા। બરોબર આ રીતે। ચાલો બેટા આગળ જોઈશું। પ્રશ્ન 10, દરેક પ્રશ્નમાંથી શબ્દો અને શબ્દ જૂથ પસંદ કરી વાક્યો બનાવી લખો। બરોબર, જો અહીં તમને આખો એક કોષ્ટક આપ્યું છે, એમાંથી આપણે વાક્યો બનાવીને લખવાના છે। તો પહેલું છે આજે મારે રસોઈ કરવાની છે। ગઈકાલે અમે ફિલ્મ જોવા ગયા હતા। આવતીકાલે કમલ અને દિશા રમતા હશે। આ રીતે રમતા હશે। ત્યારબાદ આવતીકાલે મારે રસોઈ કરવાની હશે। હવે ચાલો બેટા આપણે આગળ જોઈશું। હવે પ્રશ્ન નંબર 11, અહીં થોડા ભૂલવાળા વાક્યો આપેલા છે, એનું સાચું વાક્ય વાર્તામાંથી શોધીને લખો। ભૂલવાળું વાક્ય છે તે સાથે તૃપ્તિ અને બંગડી જામફળ બાજુ માંડ્યા ખસવા, તો આપણે એનું સાચું વાક્ય અહીં બનાવીશું, તે સાથે જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા
માંડ્યા. ત્યારબાદ બીજું છે, તમારી વસ્તુ કદાચ અંશુલના જાદુગર ખિસ્સામાંથી નીકળે, તો એમાં આપણે બનાવીશું કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખિસ્સામાંથી નીકળે. ત્યારબાદ ત્રીજું, રજૂ થાય છે જાદુગર અને જાદુગરની તૃપ્તિ જાદુ નાખેલ જેને રજૂ કરે છે. તો એમાં શું આવશે કે રજૂ થાય છે જાદુના ખેલ જેને રજૂ કરે છે જાદુગરની તૃપ્તિ અને જાદુગર. ત્યારબાદ સાચું પણ તે કોઈ જાદુ નથી, જામફળ રબળ અને ચાવી ખસ્યા તે. તો જામફળ રબળ અને ચાવી ખસ્યા તે સાચું પણ તે કોઈ જાદુ નથી. છાંટેલો છે ઝીણો ભૂક્કો ચૂનાના દુપટ્ટા પર. તો દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂક્કો છાંટેલો છે. આ રીતે તમારે લખવાનું છે બેટા. જો તમને મારી વિડીયો ગમી હોય તો મારી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને મારી ચેનલ લેટ્સ ઇઝી સ્ટડીને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, અને આવા બીજા પાઠના વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી સૌ પ્રથમ તમને મારી વિડીયોનો મેસેજ મળી જશે. ત્યાં સુધી આવજો બાળ મિત્રો.